પૂજા કરવાનું હોય હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે આપણે કારખાને નહીં જયા અને બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હે, કારણ કે આજ હું હેરુભાઈ તમારો દિવાહો. હા, દિવાહો છે કે નહીં? એટલે બેન ને પૂજા કરવા આવવાનું હોય, આખી રાત નું જાગરણ હોય, આખો દિન જાગરણ હોય, બીજા દિન નું જાગરણ હોય, તમારે જાગરણ હોય, એમાં રત્નેશ્વર પગે લાગવા ને બા એવું કરે. બા બેન ઓલું કરાવ છું વાટો. કેમ કેટલા દહ વાગશે આપડે ભૂખશું? એ બીજું ને કેવું, આપડે બીજું હંતે તમે ગામ માં જાઉ પછી તમે જોઈ લેજો. તમારે તૈયાર ના થવાનું. થવાનું છે ને, પણ અવિનાશ ને કરાંશ ને ઉપાય દે કે નહીં, પછી હું તૈયાર થઈ જાઉં. પપ્પા જો, હવે દિન અવિનાશભાઈ ને રમાડે છે. જો વેવા પપ્પા, રત્નેશ્વર જી. રત્નેશ્વર જી વેવા કમડકા. જો દાદા દાદા કરતો હો સખી લેવાનું પૂડડી ને કેમ વટી. બપ્પા જો, શ્રાવણ મહિનો આખો રહે. જો વેલા હેર વેવા મે હજી ઊભા થી નાય ને ધોઈ ને તૈયાર છે હતા. તો બપ્પા વેવા કા બપ્પા, તો અમે અમારે જાવું ને અમારા રવિનેશ ભાઈ કેવા રમવે જા કામી ના દાંત કાઢા. ભાઈ આવ્યા. જો બા, તમે ક્યાંય નહીં રહ્યા? હું કઈ નહીં રીતે કઈ નહીં રહ્યા. તમારે શું રહેવાનું હોય કા? અમારે હું પૂરું થઈ ગયું ભરત ભરત, પછી હવે શું હોય રહેવાનું? હમ, તો મોટા ભાઈ ઉઠી જશે તો સાથું બનાવવા જ પડશે. મોરા ઉભા થાય ને, આપડે પેલા ઉભા થાય, આપડે પેલા સા પી લે, હવે એના હાથે સા બનાવી. રૂપાભાઈ સા બનાવ, પછી સા ને ઉપી લે. મારે સા પીવાય ક્યાં? તમારે પીવાય ને, હવે તમે નાય ધોઈને કાને સીતારામ. અને આજે તો બેને બ્લોગ શરૂ કરી દીધો હો પેલા, અને બા અહીંયા હંધી તૈયારી કરવા મીડા હે. બેન ને પૂજા કરવા જાય ની કાબા, રાઈટું ને એવું બનાવો કે? રાઈટું બનાવવું પડે, આવા નાગલા બનાવવા પડે ભાઈ. પૂજા કરવા આવવાની છે કા બેન ને? દીવા હો, જાગરણ કરાવવા આવજો બધા. હા બેન ને જાગરણ કરાવવા આવજો બધા. આ આખી રાત નું પછી કાલ આખા દિવસ નું એટલું બધું જાગરણ હે બેન ને, કબેન તો આવજો બધા. વિડીયો આવી જતા તો જાગરણ પૂરું થઈ જાય. કાલ 12 વાગે વિડીયો આવે તો જાગરણ પૂરું થઈ જાય. અડધું તો થોડોક ટાઈમ રહે, થોડોક રહે. તો જો બા હંધી, જો આવી રીતે કઈક બનાવે. હા બનાવવાનું, આવા બનાવવાનું હોય ને? હા, 5 વાર જવાનું હોય કે 5 બનાવવાનું હોય જવાનું. આટલા પૂજા કરવા.
હાલો ફાઈનલી તો હવે આપણે તૈયાર થઈ ગયા છે, બેને થઈ ગયા ને હું ત્યારે કેટલી મસ્તી ને તૈયાર થઈ ગયા. હવે બેન ને જાઉં છું પૂજા કરવા. નંબર જા આ ભાઈ છે ને મારે હમણાં એટલે આવે તો ભાગો કે ભાગો આ બી આઈ જાતો બેન ભાગો બેન ભાગો. કેટલું વસ્તુ હોય તો પૂજા કરવાનું હોય કાબા. હવે અમે અંદર જઈ પૂજા કરે ને. સમર્પયામિ ચાંદલો કરો પાન ઉપર, પછી એની પર એક એક સોપારી મૂકો એક એક પાન ઉપર. સોપારી પૂજા કરી નાખી દે. હા પૂજા કરીને પૂજા કરવા આવી ગયા તો અમે પછી પૂજા કરીને ક્યારે ફાંકી મસ્તી ની પૂજા કરી કે લાઠ વર પૂજા કરવા તો આવેલા છે. કેટલું ગુન્નું મારા છે. ફાઈનલી ફેમિલી પૂજા ને એવું કરી લીધું છે ને હવે જઈ ઘેરા કરવા. કેટલું મસ્તી નતું કાના મજા આવી ગઈ. બહુ મજા આવી ગયો. મેં તો પૂજા નથી કરી તોય મને એટલી મજા આવી ગઈ. મને તે બહુ મજા આવી ગઈ. તમને આવી છે? મને મજા આવી ગઈ. બહુ મજા આવી તો મજા આવી તો હવે ઘેરે જઈને મળી. જો ઉભા પૂજા કરવા વાળા કેવી આવ્યા રત્નેશ્વર મહાદેવ ના મંદિર. આજ પહેલો દિવસ છે શ્રાવણ મહિના નો એટલે અમે હે ના દર્શન કરવા ગયા કબા. દર્શન કોને થાય? હા અત્યારે બે જોશું જમવા. જવો વડી નું શાખે તીખારી છે અને હનુમાન દાદા ની પ્રસાદી છે. કાલ શનિવાર હતો એટલે હનુમાન દાદા ની પ્રસાદી છે તો એ બધું છે. હાલો બધા જમવા. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે ને. જમીને પછી જો આવી ગઈ છે મુખવાસ. આ અમારે મુખવાસ કહેવાય. જમીન હા જમીન પછી અમારે આવું ખાવાનું કા. હા જો કેટલા ટન ગોલા લઈને આવે બદામુ. અમારે બદામુ લાડ બધી છે ને તે જો આ ઠળિયા ભાંગી ભાંગીને આવું ખાધા કરવાનું અને મુખવાસ કહેવાય. ખાઈને પછી ખાવાયું સુપર લાગે મસ્ત. બા ના શું કરો એવું છે ને બકાલું છે
બકાલું મોટું મોટું થઈ ગયું. હા ખર ને બકાલું બધું આમાં કઈ દેખાતું નહીં. હા ભાઈ બકાલું ને એવું થોડું ખારું કરે છે, ખર ને એવું લે છે. બેન આવી જશે ફરાળ કરવા અને જો હું દેખાડું તમને કેટલું ફરાળ કરે તો. બટેટા કેળા આમાં શું છે શું બે છતરા એટલું બધું આ ઓછું છે તમારે વરત જ ન રહેવાય. એવું બધું છે આપડે તો પેલા ખાઈ લીધું એટલે આપડે કઈ અત્યારે ખાવાનું છે નહીં. તો ફેમિલી અત્યારે વાગી જાય છે 4-5 વાગે વાગી જાય છે. હા અને શું આજ શું છે બનાવવાનું? પકોડા બનાવવાનું છે. પકોડા તારે ને ભાઈ ફોલવું હોય ભાઈ. હા બહુ કામ ઢોહે વળી. તૈયાર કરે ને આજ બનાવવાના છે પકોડા, કારણ કે બાપા ને ઉપવાસ છે, બેન ને પણ ઉપવાસ છે, તો આજ બનશે ઘરે પકોડા ને એવું બધું, તો જામશે મજા આવશે આજ. તો ફેમિલી પકોડા ની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા તો બનાવે થોડા ગોટા અને અહીંયા બને છે ડોયો. શું કેવાય એને શું કેવાય? ડોયો. કેવું? ડોયા પકોડા બોલે બોલે નાખવાની ડોયો કેવાય. બીજું શું કેવાનું? એવું છે. તૈયારી હાલે છે બની જાય પછી જમી લઈ. તો ફેમિલી પકોડા બની જાય ને ખવાઈ ગયા, વાતુમાં વાતુમાં ખાઈ ગયા. હા પકોડા દેખાડતા ભૂલી ગયા એવું છે. અને ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવજો. ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગ માં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.